નમસ્કાર, અબ તક સમાચારોમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. હેડલાઇન વાંચું છું. પહેલી હેડલાઇન, ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો અંતિમ દિવસ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને આખરી ઓપ. ખેડૂતો માટે આનંદના સમાચાર, 139 સેન્ટરો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ રાખવાનો રાજ્ય સરકારનો નિર્ણય. મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલની નિમણૂક. બેન ગવર્નર બનતા ગુજરાતમાંથી લેશે રાજકીય વિદાય. જ્ઞાતિને લઈને સુપ્રીમ કોર્ટનો ચુકાદો, કયું જ્ઞાતિ જન્મજાત હોય કે લગ્ન બાદ બદલાતી નથી. વડી અદાલતના ચુકાદાથી દેશવ્યાપી થશે ગંભીર અસર. મોદી સરકારના અગ્રીમ ગણાતા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ શહેરોનું અંતિમ લિસ્ટ જાહેર. સેલવાસ દીવ દમણનો સ્માર્ટ સિટીમાં કરાયો સમાવેશ. હવે જોઈએ સમાચાર વિગતવાર. આગામી ફેબ્રુઆરી માસમાં 75 નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજનાર છે, જેની રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની 3 દિવસીય બેઠક મળી હતી. આ બેઠકના અંતિમ દિને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીને લઈ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મનસુખ માંડવિયા તથા જીતુ વાઘાણી સહિતના ભાજપના મહાનુભાવો હાજર રહ્યા હતા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને આખરી ઓપ અપાયો હતો. ખેડૂતોને મગફળીના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ ન મળતા સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે મગફળી ખરીદીનો સરકારનો લક્ષ્યાંક પૂર્ણ થતાં એકાએક ખરીદી બંધ કરવાનો સરકારે આદેશ કરતા ખેડૂતોમાં ચિંતા પ્રવર્તી હતી. પરંતુ હવે ખેડૂતો માટે આનંદના સમાચાર એ છે કે કારણ કે હજુ 139 સેન્ટર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ રાખવાનો સરકારે નિર્ણય લીધો છે. આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા માનસી સોઢા પાસેથી. જી માનસી, 139 સેન્ટરો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ રાખવાનો જે સરકારે નિર્ણય કર્યો છે, શું છે વિગત? જી, વાત કરવામાં આવે તો મગફળી ઉત્પાદનના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા સરકારે નિર્ણય લીધો હતો અને મગફળી ખરીદવાની શરૂઆત સરકારે લાભ પંચમીથી કરી હતી. પરંતુ મગફળી ખરીદીનો સરકારનો લક્ષ્યાંક પૂર્ણ થતાં એકાએક ખરીદી બંધ કરવાનો નિર્ણય કરતા ખેડૂતોમાં અત્યારે એક ચિંતા વ્યાપી ગઈ છે. પરંતુ હાલ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે 139 સેન્ટરો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ રાખવાનો સરકારે નિર્ણય લીધો છે. ત્યારે ખેડૂતોને કોઈ પણ માહિતી કે વિગત આપ્યા વગર જ ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરવાનો સરકારે આદેશ કર્યો હતો, જેના પગલે જે ખેડૂતોને હજુ સુધી ટેકાના ભાવ મગફળી ખરીદીમાં વારો નથી આવ્યો તેઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પરંતુ હાલ મગફળી ખરીદવાનો ફરી પાછો સરકારે જાહેરાત કરી છે. ત્યારે વધુમાં મોદીએ કહ્યું છે કે નાફેડ દ્વારા સરકાર લાભપાંચકના શેરદીનથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી હતી અને ગુજરાત સરકારની આ માંગને કેન્દ્ર સરકારે સ્વીકારી 4 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવા મંજૂરી આપી હતી. તેમજ અત્યાર સુધીમાં રાજ્ય સરકારે 3475 કરોડની 7.76 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરી હતી. વધુમાં વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ખેડૂતોને 2584.70 કરોડ રૂપિયાની ચૂકવણી થઈ ગઈ છે. ત્યારે ગુજરાતના કૃષિ ડાયરેક્ટર ભરત મોદીએ વધુમાં જણાવતા કહ્યું કે ટેકાના ભાવે મગફળીની ખરીદીના પૈસા ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ ગયા છે. જી, વિગત આપવા બદલ આભાર માનસી. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક કરાઈ છે, જેના પગલે આનંદીબેન પટેલ પર ભાજપ સહિતના આગેવાનોએ શુભેચ્છાની વર્ષા વરસાવી છે. ઉલ્લેખનીય છે કે આનંદીબેન પટેલ મધ્યપ્રદેશના બીજા રાજ્યપાલ બનશે અને પ્રથમ વખત ગુજરાતના કોઈ પૂર્વ સીએમ રાજ્યપાલ બન્યા છે. આ નવી જવાબદારી સોંપવા બદલ આનંદીબેન પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમાયા છે. તેઓ ગુજરાતના એવા પ્રથમ પૂર્વ મુખ્યમંત્રી છે કે જેઓ મુખ્યમંત્રી રહ્યા પછી રાજ્યપાલ તરીકે નિમાયા હોય. તેઓ મધ્યપ્રદેશના બીજા મહિલા રાજ્યપાલ બનશે.
આ અગાઉ 1989માં મધ્યપ્રદેશમાં પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે સરલા ગ્રેવાલની નિમણૂક થઈ હતી. ગ્રેવાલ 311 દિવસ રાજ્યપાલ રહ્યા હતા. હું ગુજરાતમાં જ રહેવાની છું એમ સ્પષ્ટ કરી ચૂકેલા આનંદીબેન હવે રાજ્યપાલ પદને શોભાવતા મધ્યપ્રદેશમાં રહેશે, જેને લઈને ભાજપમાં વર્તુળોમાં એવી ચર્ચા છે કે ઓગસ્ટ 2016માં જ્યારે આનંદીબેને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું ત્યારે જ તેમનું સન્માન જાળવવા માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ પદની ઓફર કરાઈ હતી, પરંતુ તેમને જે રીતે મુખ્યમંત્રી પદ છોડ્યું હતું તે સંજોગોને જોતા બેન તાત્કાલિક ગુજરાત છોડે તો તેમનું સ્વમાન ખવાય તેમ હતું. જો કે હવે તેમને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે જવાબદારી સ્વીકારવા માટે મનાવી લેવાયા હોવાનું કહેવાય છે. તેમજ મધ્યપ્રદેશના ગવર્નર તરીકે નિમણૂક કરાતા આનંદીબેન પટેલે પીએમ નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહ સહિતના મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ આનંદીબેન પટેલ પર શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે. જ્ઞાતિને લઈ સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં કોર્ટે જણાવ્યું છે કે કોઈ વ્યક્તિની જ્ઞાતિ જન્મજાત નિર્ધારિત હોય અને તે લગ્ન બાદ બદલી શકાતી નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદાની દેશવ્યાપી અસર થશે, તેમજ આ ચુકાદો સરકારના ઇન્ટરકાસ્ટ મેરેજના પ્રોત્સાહનને પણ ઘેરી અસર પહોંચાડશે. આ વિશે વિગતવાર માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા પંકજસિંહ જાડેજા. જી પંકજ, જ્ઞાતિ જન્મજાત હોય છે અને લગ્ન બાદ તે બદલાતી નથી તેમ સુપ્રીમે આદેશ કર્યો છે, શું છે વધુ વિગત? જી મારુદ, આ મામલે હું આપને જણાવવા માંગુ છું કે સુપ્રીમ કોર્ટે એક કેસના સંદર્ભે વ્યક્તિની જ્ઞાતિ જન્મજાત હોય છે અને બીજી કોઈ જ્ઞાતિની વ્યક્તિ સાથે લગ્ન કર્યા બાદ એ વ્યક્તિની જ્ઞાતિ બદલાઈ જતી નથી એવો ચુકાદો આપ્યો છે. આ ચુકાદાની ખાસ અસર આંતરજ્ઞાતીય લગ્નોને આપવામાં આવતા પ્રોત્સાહન ઉપર પડશે એવી આશંકા વ્યક્ત થઈ રહી છે. મારો અત્યાર સુધી જનરલ કેટેગરીમાં આવતી કોઈ વ્યક્તિ, એસી એસટી કે ઓબીસી જ્ઞાતિની કેટેગરીમાં આવતી કોઈ વ્યક્તિ સાથે લગ્ન કર્યા બાદ એસી એસટી કે ઓબીસી જ્ઞાતિના સર્ટિફિકેટના આધારે અનામતનો લાભ લઈ શકતી હતી. આના પાછળનો સરકારનો મૂળભૂત ઉદ્દેશ આવી જ્ઞાતિઓને સમાજના સામાન્ય પ્રવાહમાં લાવીને એસી એસટી કે ઓબીસી સમાજને વર્ણ ભેદના કારણે સહન કરવી પડતી મુશ્કેલીઓમાંથી ઉગારવાનો હતો. પણ જો ખાસ કરીને કહેવામાં આવે તો સરકારની સામાજિક ભેદભાવને નાબૂદ કરવાની આવી નીતિઓનો લોકો મોટે પાયે ગેરલાભ ઉઠાવવા લાગ્યા હતા અને લગ્ન જેવી સામાજિક પરંપરાનો ઉપયોગ અનામત મેળવવા માટેનો શોર્ટકટ તરીકે ગેરલાભ ઉઠાવવા લાગ્યા હતા. હવે જ્યારે 21 વર્ષ પહેલાના આવા જ એક કેસ સંદર્ભે સુપ્રીમ કોર્ટનો એવો ચુકાદો આવ્યો છે કે જ્ઞાતિ જે છે એ જન્મજાત છે અને લગ્ન બાદ પણ જ્ઞાતિ બદલાઈ જતી નથી અને વ્યક્તિએ જે જ્ઞાતિમાં જન્મ લીધો હોય એ જ જ્ઞાતિમાં વ્યક્તિ આજીવન રહે છે અને એસી એસટી કે ઓબીસી જેવી જ્ઞાતિમાં જનરલ કેટેગરી વાળી વ્યક્તિના લગ્ન થવાથી એ વ્યક્તિ અનામતનો લાભ લેવા માટે લાયક બની જતી નથી. મારો સુપ્રીમ કોર્ટના આ ફેસલાથી અત્યાર સુધીમાં જેટલા આવા આંતરજ્ઞાતીય લગ્નો થયા છે એ આ ફેસલા બાદ અનામતનો લાભ લેવામાં આવ્યો હશે એ બધા જ લોકો અનામતના મેળવેલા લાભના એનો જળવાઈ રહેશે કે કેમ તે અંગે સવાલ ઉભા થયા છે. જી મારો સમગ્ર વિગત આપવા બદલ આભાર પંકજ. મોદી સરકારની પ્રમુખ યોજના સ્માર્ટ સિટી અંતર્ગત કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને શહેરી મંત્રાલયે સ્માર્ટ શહેરોની અંતિમ સૂચિ જાહેર કરી દીધી છે, જેમાં ગુજરાતના સેલવાસ, દીવ દમણ સહિતના 9 શહેરોનો સમાવેશ કરાયો છે. આ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 409 પરિયોજનાઓમાં 12,000 કરોડથી વધુ રૂપિયાનું રોકાણ થશે અને દરેક શહેરને રૂપિયા 500 કરોડની કેન્દ્રીય સહાય મળશે, જેનાથી સેલવાસ શહેરના લોકોને મોટો ફાયદો મળશે અને ઉચ્ચ સ્તરીય વિકાસના દ્વાર ખુલશે. સ્માર્ટ સિટી છે આપણા પ્રધાનમંત્રીજીને ઓર સાંસદજી ઓર યહાં કા એડમિનિસ્ટ્રેશન કે પ્રયાસ છે તીસરે લિસ્ટ મેં આને છે. સબ પબ્લિકો મેં એક લહેર ખુશી કી આ ગઈ કે એ સ્માર્ટ સિટી બનને છે, રોડ રસ્તા પાણી સ્વચ્છ ભી રહેગા સિટી ઓર ગેસ પાઇપલાઇન મેં ભી આ રહા હૈ તો સબકો પૂરી પૂરી સુવિધા મિલેગી ઓર રહેને જો રહેતે હૈ ઉસકો ભી એક રહેને કી જો ફિલ્ડ હૈ જો અચ્છા લગેગા. મેં માન્ય પ્રધાનમંત્રીજી કા ઓર અર્બન મિનિસ્ટ્રીજી કા આભાર માનતા હું, અર્બન મિનિસ્ટર કા, કે દાદરા નગર હવેલી કો એક સ્માર્ટ સિટી મેં સમાવેશ કિયા હૈ ઓર યે પ્રદેશ કે અંદર દાદરા નગર હવેલી એક મોડલ સંત પ્રદેશ બનેગા ઓર સેલવાસા સ્માર્ટ સિટી મેં લિયા ગયા હૈ. તો મેં માનતા હું કે યહાં કે સ્થાનિક લોકો કો, યહાં કે હમારે પરપંથી સમાજ, સભી યહાં કી જનતા કો ફાયદા મિલેગા ઓર સેલવાસા એક અચ્છી સિટી બને
और उसके माध्यम से पूरे देश में एक अच्छा मैसेज जाए। जामनगर महानगर पालिका खाते सामान्य सभा बैठक नु आयोजन करवामां आव्यु हतु, जेमा विपक्षों द्वारा अलग अलग एजेंडाओने लई भारे होबाळो मचाव्यो हतो, जेमा एक समये सत्ता पक्ष तथा विरोध पक्ष सामे सामे आवी गया हता, जेने लईने मेयर द्वारा बोर्ड पूर्ण करी देवामां आव्यु हतु। બોર્ડ પૂર્ણ થતા જ વિપક્ષો દ્વારા મેયરને ગુલાબનો ગુલદસ્તો પણ આપવામાં આવ્યો હતો। 66 કેવી સબસ્ટેશન માટે જગ્યા અંગે ફક્ત પંપની નામ ફેરફાર અંગે બાબતની હતી, તે સર્વમતે મંજૂર કરવામાં આવેલ છે। તે ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી સભ્યશ્રીઓના માનદ વેતનમાં વધારોની મંજૂરી કરવામાં આવેલ છે। સભ્યશ્રીઓની પ્રશ્નોત્તરી જેવી કે રજા ચીઠી બાબત સભ્યશ્રીઓની ગ્રાન્ટના કામો અંગે લગત અધિકારીઓએ જવાબમાં આપેલો છે, અને જે જે બાબતોના સભ્યશ્રીઓની જરૂરિયાત અત્યારે જરૂર જણાય છે તે બાબતે અધિકારીશ્રીઓને વિશેષ સૂચનાઓ પણ આપવામાં આવેલ છે। ડોરી લોકોએ વર્ષમાં પકડ્યા છે, એમાં મેં પૂછ્યું હતું પેટામાં કે કેટલા મરી ગયા વર્ષમાં, તેમાં આંકડો આવ્યો છે 535 જેટલી ગાયો ઢોર ડબ્બામાં મૃત્યુ પામેલી છે, એટલે અમે એની તપાસ કરતાં સ્પષ્ટ અમને એવી ગાયો મળી કે જેના ચામડા શરીરથી અલગ કરી દેવામાં આવ્યા હતા, એમાંથી જે ચરબીનો ફેટનો ભાગ હોય એ પણ કાઢી લેવામાં આવ્યું હતું, એટલે અમે ફોટા સહિત મહાનગરપાલિકાના મેયરને આપ્યું છે કે આમાં મહાનગરપાલિકાનો મોટો ભ્રષ્ટાચાર છે। ગોંડલમાં વિશ્વવિખ્યાત તીર્થધામ અક્ષર દેરીના શારદ શતાબ્દી મહોત્સવનો દબદબાભેર ભવ્ય પ્રારંભ થઈ ગયો છે, જે 30 જાન્યુઆરી સુધી ચાલશે। ઉલ્લેખનીય છે કે ગોંડલ શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારે આયોજન કરાયું છે। 11 દિવસના આ શારદ શતાબ્દી મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોની વણઝાર જામશે, જેમાં દેશ વિદેશથી લાખો ભાવિકો ઉમટશે, તેમજ સાંજે અક્ષર દેરી લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ ઉદઘાટન અને વિરાટ મહાપૂજા થશે। આ મહોત્સવના પ્રારંભમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા। કોઈ ઓપ્શન ના દેખાતો હોય પણ અહીંયા આવીને એકવાર પ્રદક્ષિણા કરીએ કે મહાપૂજા કરીએ તો ઘણા વિશેષ ફૂલફિલ થાય છે। અને અક્ષરદેરીની જે 7 શતાબ્દી મહોત્સવ છે, 150 વર્ષ પૂરા થાય છે અક્ષરદેરીને, તો એમાં સેવા કરતા બહુ ખુશી અનુભવાય છે। હા, હું અક્ષરદેરી બની છે અહીંયા, એટલે હું અક્ષરદેરીની કીધુંની ઘણા વર્ષથી આવું છું, મારી માનતા ઘણી ફરી છે, હું અક્ષરદેરીની પ્રદક્ષિણા પણ કરું છું, અને મારા બાબાની સગાઈ નહોતી થતી તો મેં અક્ષરદેરીની માનતા કરી એટલે થઈ ગઈ એમ કે। મનપા દ્વારા 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે વોર્ડ નંબર 6માં આવેલા સિલ્વર નેસ્ટ સોસાયટી ખાતે બગીચાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, તથા સંત કબીર રોડ પર આવેલા બગીચાનું લોકાર્પણ પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાના હસ્તે પણ કરાવવામાં આવ્યું હતું। વધુમાં હાલના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર હંમેશા લોકોના હિત અને સુવિધાનું ધ્યાન રાખે છે, ત્યારે આગામી દિવસોમાં વિસ્તારના વિકાસના કામોને વધુ ને વધુ વેગ મળશે। આ કાર્યક્રમમાં બાગ બગીચાના ચેરમેન દેવુબેન જાદવ, મેયર જયમનભાઈ ઉપાધ્યાય, ડેપ્યુટી કમિશનર અરુણબાબુ તથા ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રજાસત્તાક પર્વના ઉજવણીના ભાગરૂપે વોર્ડ નંબર 6માં જુદા જુદા વિકાસના કામો હાથ ધરવામાં આવેલ છે, તેમાં આજે વોર્ડ નંબર 6માં એક બગીચાનું ખાતમુહૂર્ત અને એક બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને આપણા મુખ્યમંત્રી શ્રી આદરણીય વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં આજે ઉજવણી થઈ રહી છે। એ ઉજવણી ફક્ત કોઈ એક કચેરીની નહીં, પરંતુ લોકભાગીદારીથી લોકોની વચ્ચે જઈ અને ઉજવણી કરવામાં આવે અને લોકોને આપણી સાથે જોડવામાં આવે એવા ધ્યેય સાથે રાજકોટ મહાનગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીની ટીમ કામ કરી રહી છે, ત્યારે લોકોને પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। 26 જાન્યુઆરી અલગ અલગ વિસ્તારમાં ઉજવાય એવું અમે નક્કી કર્યું છે। માનનીય વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમની એક પ્રણાલી પાડી હતી કે 26 જાન્યુઆરી હોય, 15 ઓગસ્ટ હોય કે ગુજરાત સ્થાપના દિવસ હોય, ફક્ત ગુજરાતમાં કોઈ એક સ્થળે નહીં પણ અલગ અલગ શહેરોમાં ઉજવાય, અને એ પ્રણાલી અમે ચાલુ રાખી અને કોઈ એક વોર્ડમાં નહીં, દરેક વખતે અલગ અલગ વોર્ડમાં 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટ કે ગુજરાત સ્થાપના દિવસ ઉજવાય એના ભાગરૂપે આ વખતે વોર્ડ નંબર 6માં ઉજવાઈ રહી છે, ત્યારે આ વિસ્તારમાં ખૂબ વિકાસના કામો થવાના છે। તમે જ્યાં જોશો ત્યાં ક્યાંય નિદાન કેમ્પ ચાલતા હશે, ક્યાંય બહેનોની હરીફાઈ ચાલતી હશે, ક્યાંય ડિવાઈડરો રંગાતા હશે, ક્યાંય ફૂટપાથો રંગાતી હશે, ક્યાંય ડાયરાઓ ચાલતા હશે, ક્યાંય આવા બગીચાના લોકાર્પણ થતા હશે, ત્યારે પર્યાવરણના જાળવણીના ભાગરૂપે
આ વોર્ડમાં આજે એક બગીચાનું ખાતમુહૂર્ત કર્યું છે. આમ તો વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આ બધા વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો ચૂંટાયેલા છે. દિવસે ને દિવસે આ વિસ્તારની અંદર વિકાસના કામો થતા આવે છે, જેમ કે બગીચા છે, કોમ્યુનિટી હોલ છે, ઓડિટોરિયમ છે, રોડ રસ્તા હતા એના કરતાં ખૂબ સારા બનાવ્યા છે. અને હવે જે કાંઈ કામ બાકી છે, લોકોની અપેક્ષા છે એ મુજબ રાજકોટ મહાનગરપાલિકા અને સમગ્ર ટીમ કામ કરે છે, લોકોની વચ્ચે રહે છે, લોકોના પ્રશ્નોનો ઉકેલ લઈ આવે છે, લોકોની સુવિધા રોજે રોજ નવી ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરી છે. સમાચારમાં સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. એક ચુટકી સુબહ દોપહર શામ રાત જાય હે રાજાની, અગર વ્યક્તિ મહેકે મહેકે ઉસકી ખુશ્બુ હર જગા મહેકાય. सेहत और स्वाद रसोई के संग सबकी पसंद के मसाले हर घर राजानी, हर घर राजानी. जीवन भर का अतुट बंधन राजानी चाय अगरबत्ती मसाला और माचिस. વિરામબાદ સ્વાગત છે. જોઈએ આગળના સમાચારો. ફિલ્મી દુનિયામાં હાલ પદ્માવત અનેક વિવાદોમાં સપડાઈ છે, ત્યારે મોરબીના સિનેમાઘરોમાં પદ્માવત ફિલ્મને રિલીઝ ન કરવા કરણી સમાજની સાથેની બેઠકમાં નિર્ણય લેવાયો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ફિલ્મ રિલીઝની મંજૂરી આપ્યા બાદ મોરબીમાં ફિલ્મ નહીં બતાવવા ઉપર મોરબીના સિનેમાઘરોએ મહોર મારી છે. પિક્ચરનો વિરોધ ચાલી રહ્યો છે. પદ્માવતી પિક્ચરના વિરોધ માટે અમે ટોકીચે આવેલા છીએ અને તમામ સમાજના લોકો અમારી સાથે છે. પટેલ સમાજના, રબારી સમાજના, રઘુવંશી સમાજના અમને ટેકો આપેલ છે તમામ હિન્દુ સમાજે કે ભાઈ આ પિક્ચર રિલીઝ થાય તો એ નહીં સારું હિન્દુ સમાજ માટે. એના માટે અમારા ટોકીજના માલિકે અમને ખાતરી આપી કે અમે પિક્ચર નહીં ચડાવી, કેમ કે ઇતિહાસ કાયમ માટે અમર રહ્યો છે અને અખંડ રહ્યો છે. એને કોઈ ખંડિત કરવામાં આવશે તો રાજપૂતો સહન નહીં કરી. હા, અમારે બી પિક્ચર નથી લાગવાનું. અમે એના પેડમેન લગાવવાના છીએ અને રાજપૂત સમાજની લોક લાગણી જે હર્ટ થઈ છે તો અમે સંચાલકો એમની સાથે છે બધા અને અમે પિક્ચર લગાવશું નહીં. તંત્રના આયોજન વગરના કામોનો ભોગ સામાન્ય લોકોએ બનવું પડતું હોય છે અને મુશ્કેલીનો સામનો કરે છે, ત્યારે સંતરામપુરમાં આવેલા ચંદન તલાવડીના બ્યુટિફિકેશન પાછળ તંત્રે 50 લાખનો ખર્ચો કર્યો છે, પરંતુ આ ખર્ચ નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે પાણીમાં ગયો છે, જેમાં તલાવડીના બ્યુટિફિકેશન કામગીરીમાં હલકી કક્ષાનું મટીરિયલ વપરાતા તંત્રનો મોટો છબરડો બહાર આવ્યો છે, તેમજ આ તલાવડીમાં નગરનો કચરો ઠલવાય છે, જેના પરિણામે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે અને તંત્રની બેદરકારીના પગલે લોકોને હાલાકી થઈ રહી છે. હું વોર્ડ નંબર 2 પરથી બોલું છું. અમારા ઘરની સામે એટલી બધી ગંદકી થાય છે અને એટલો બધો કાદવ કિચડ ને બધો કચરો નંખાય છે તો અમારાથી અહીંયા ટકાતું નથી અને અમે અહીં રહી શકતા નથી. અહીંયા આંગણવાડી છે પણ તંત્ર કંઈ ધ્યાન લેતું નથી અને આ કચરો અહીંયા બધો જ ભેગો કરે છે. અમે કેટલી ફરિયાદો કરી, કેટલું બધું કહીએ છતાં પણ કોઈ કશું કરવા તૈયાર નથી અને કોઈ ધ્યાન ધરતું નથી અમારી બાબત પર. નાના છોકરા છે પણ ત્યાં કોઈ અમારું કોઈ સાંભળતું નથી. કેટલી પણ ફરિયાદ કરી કસતો પણ કોઈ સાંભળવા તૈયાર નથી. આજુબાજુ સાંઈ મંદિર છે, નાના આંગણવાડી છે, તોય પણ કેટલી પણ સુવિધા કરવા કોઈ સુવિધા કરતા નથી. નાના છોકરાઓને કેટલી બીમારી ફેલાય છે તો પણ કોઈ પણ સાંભળવા તૈયાર નથી. કેટલી પણ ફરિયાદ કરીએ છીએ તોય પણ નથી. સવારે ઉઠતા નંગા એટલી સ્મેલ આવે છે, રાતે હોવાનું બહાર બેસાતું નથી અમારાથી. અમે થાકી ગયા છીએ. નગરપાલિકામાં એટલી બધી ફરિયાદો કરી, અરજીઓ કરી, ઠેઠ ગાંધીનગર સુધી કર્યું છે તોય અમારું કોઈ સાંભળવા તૈયાર નથી. આપ સાહેબ સરકારશ્રી વિકાસ નરેન્દ્ર મોદી સાહેબ વિકાસ વિકાસ કરે છે પણ અમે અહીં આવીને જાતે દેખે, મુખ્યમંત્રી સાહેબ રૂપાણી સાહેબ આવીને દેખે તો ખબર પડે કે વિકાસ કેવો છે, વિકાસ ગાંડો થયો કે ડાયો છે. પછી પબ્લિક આ વોટ આવે છે નગરપાલિકામાં, ભાજપની સીટ લાવો, ભાજપની સીટ લાવો. પબ્લિક બધા વિરોધ કરે છે. આ વખતે કોઈ ધ્યાન જ નથી. આવશે માણસ જીસીબી આવે ને સાફ કહીને જતો અને પાછું જેવું હતું એવું. કરજણ ગામના નવા બજાર ખાતે આવેલી જૂની શાક માર્કેટ ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલી હતી, જેનું નિવારણ આવતા જ સિટી સર્વે વિભાગે પોલીસ તંત્રને સાથે રાખી શાક માર્કેટમાં રહેલા દબાણોને દૂર કર્યા હતા. વડોદરા જિલ્લાના કરજણ ખાતે આવેલી જૂની શાક માર્કેટનો મામલો કોર્ટમાં જોવાથી કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો જે સરાહનીય છે.
બોલિવૂડના સ્ટાર એક્ટર અનિલ કપૂરે રાજકોટની મુલાકાત લીધી હતી અને રાજકોટમાં યાજ્ઞિક રોડ પર મલબારના નવા શોરૂમનું ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂક્યું હતું. તેમજ એક પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મલબારના મેનેજિંગ ડાયરેક્ટર અઝહરોએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજકોટની માર્કેટમાં તદ્દન અલગ અને પહેલા ક્યારેય રાજકોટમાં જોવા નથી મળ્યું એવી ડિઝાઇન્સ લઈને તેઓ આવ્યા છે. તો આ સાથે અનિલ કપૂરની એક ઝલક નિહાળવા રાજકોટવાસીઓ ઉમટી પડ્યા હતા. અભી આજ રાજકોટ મેં પહેલે એક શોરૂમ થા વો શિફ્ટ કરકે બડા શોરૂમ ખોલા રાજકોટ મેં. અબ પૂરા મિલા કે 209 સ્ટોર્સ હૈ ઇન્ડિયા ઓર અબ્રોડ પૂરા મિલા કે ઓર બહોત સારા શોરૂમ આ રહા હૈ ઇન્ડિયા મેં ભી બહાર ભી અમેરિકામાં ભી આ બંગ્લાદેશ શ્રીલંકા સબ જગહ મેં આ રહા હૈ. વો માર્કેટ મેં આયા થોડા માર્કેટ મેં બહાર થા અભી માર્કેટ મેં આયા. ટાર્ગેટ તો સબ મિક્સ કસ્ટમર્સ ઇધર હૈ ઇધર હી આતા માર્કેટ મેં સો ઇસકા જો પહેલે કર રહા હૈ વો ડબલ કરને કે લિયે ઇધર આયા. રાજકોટ કા યે શોરૂમ મેં ડાયમંડ્સ ઓર ગોલ્ડ સ્પેશલી એન્ટિક મેં ઓર લાઇટ વેટ કલેક્શન મેં ઇવન 18 કેરેટ મેં ભી સ્પેશલ વેરાયટીઝ લાયા વો પહેલે જો રાજકોટ કે માર્કેટ મેં નહીં થા વો સબ વેરાયટીઝ ઇધર લેકે આયા. યે સ્કીમ ઇધર ભી હૈ ઓર ઓપનિંગ કે સ્પેશલ થોડા ડિસ્કાઉન્ટ ઓફર 10 દિન કે લિયે ડિસ્કાઉન્ટ ઓફર ભી દે રહા હૈ મેકિંગ ચાર્જ મેં 30% ડિસ્કાઉન્ટ ભી દે રહા હૈ ઓપનિંગ કે. ક્યોંકિ વો 1000 રૂપીઝ કા મલ્ટીપલ્સ કા જમા કરકે વો 1 ઇયર 11 મંથ્સ કે બાદ પરચેસ કર સકતા હૈ વો પરચેસ કરને કા તો યે સ્કીમ હોલ્ડર કો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ભી મિલેગા. જામનગર ખાતે કલેક્ટર એસપી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા મેગા મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર નજીક રિલાયન્સના એમટીએફ 19 નંબરના ટેન્કમાં બ્લાસ્ટ થઈને આગ લાગી છે તેવા ઇનપુટ મળતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. પોલીસ તંત્ર દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જે થોડી જ કલાકો બાદ જાણવા મળ્યું હતું કે તે મોક ડ્રિલનો ભાગ હતો. આજે જામનગર જિલ્લામાં અમે એક મોક એક્સરસાઇઝ કરી હતી, જેમાં એક અમે સિનેરિયો ક્રિએટ કર્યા હતા કે અગર ગેસની પાઇપલાઇનમાં અગર લીકેજ થાય અને ટેરરિસ્ટના કારણે અગર એમાં કોઈ ટેરરિસ્ટ અગર પ્રવેશી જાય તો આવી સિચ્યુએશનમાં અમારે કઈ રીતે રિસ્પોન્ડ કરવાના, એના માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ એક IRS સિસ્ટમ પણ અમારી પાસે છે અને NDMAના મદદથી અને MDAમાંથી મેજર જનરલ સાહેબ આજે પોતે આવ્યા હતા અને એમને લગભગ 15-1 દિવસથી આપણને ટ્રેનિંગ આપી અને 3 દિવસ ઇન્ટેન્સિવ ક્લાસરૂમ ટ્રેનિંગ પણ આપણને આપ્યું, જેના પછી આપણને બધાને ખબર પડી કે કોણે કઈ રીતે કયા સિચ્યુએશનમાં રિસ્પોન્ડ કરવાનો છે, કોણે શું કરવાના છે. એનો આજે અમે એક ડેમોન્સ્ટ્રેશન કર્યા હતા. એમાં મોટા ભાગે GSFC અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બે હતા, જેના બંને બાજુમાં છે એમનો ફેસિલિટીઝ એટલે હતા. અને સાથે સાથે MAS જે ચાલે છે અમારા મ્યુચ્યુઅલ એડ સ્કીમ, એમાં જેટલા પણ પાર્ટનર્સ હતા બધા પાર્ટનર્સ હતા. હાલ ફી નિયમનને લઈ ખાનગી શાળાઓ તથા વાલીઓમાં અનેકવિધ પ્રશ્નો ઉદ્ભવિત થઈ રહ્યા છે, ત્યારે જામનગર ખાતે NSUI દ્વારા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના હસ્તે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ બાળકોના હસ્તે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં NSUI આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં ફી નિયમન અંગેના આદેશો આપ્યા બાદ ઘણી જગ્યાએ આદેશોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આજ ગુજરાત પ્રદેશ NSUI ને જામનગર જિલ્લા NSUI કે સાથ મિલકર સભી યુવા કોંગ્રેસ ઓર NSUI કે સાથીઓને જામનગર જિલ્લે કે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર કો એક જ્ઞાપન સોંપા હૈ. સ્કૂલો કે છાત્રો કે માધ્યમ સે હમને જ્ઞાપન સોંપા હૈ, જિસમે હમને મુખ્ય દો માંગે રખી હૈ. પહેલી માંગ હમારી યે હૈ કે જબ ગુજરાત એસેમ્બલી મેં ફી વિધેયક કાનૂન કો પાસ કર દિયા ગયા ઓર આદરણીય ગુજરાત કે હાઈકોર્ટ સે યે કહે દિયા ગયા કે હમે ઇસ કાનૂન કો પૂરે ગુજરાત મેં લાગુ કરના હૈ, તો હમ માંગ કરતે હૈ કે જે ફી વિધેયક કમિટી થી જિન્હોને એક ફી રેગ્યુલેશન લગાઈ પૂરે ગુજરાત કે સેલ્ફ ફાઇનેન્સિંગ ઓર પ્રાઇવેટ સ્કૂલ્સ કે ઉપર, તો ઉસકે આધાર પર સભી સેલ્ફ ફાઇનેન્સિંગ સ્કૂલ્સ કો ઉસ ફી કો લાગુ કરના હૈ. ઓર દૂસરા સભી સ્કૂલ્સ મેં પ્રાઇવેટ ઓર સેલ્ફ ફાઇનેન્સિંગ સ્કૂલ્સ મેં જિસ તરહ સે પેરેન્ટ્સ કો ટોર્ચર કિયા જા રહા હૈ કે યદિ અગર વો ફીસ નહીં ભરતે હૈ તો ઉનકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં મિલેગા, છાત્રો કો સુવિધાએ નહીં મિલેગી ઓર ઉસકા સીધા સંબંધ ઉનકી એજ્યુકેશન પર પડેગા. તો હમ માંગ કરતે હૈ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર સે, વર્તમાન સરકાર સે ઓર સભી પ્રાઇવેટ ઓર સેલ્ફ ફાઇનેન્સિંગ ઇન્સ્ટિટ્યૂટ સે કે કિસી ભી તરહ કા પ્રેશર પેરેન્ટ્સ કો
टीचर्स को या फिर स्कूल के बच्चों को पढ़ने वालों को ना किया जाए और फी विधेयक कानून को जल्द से जल्द उसकी सभी गाइडलाइंस को लागू किया जाए। बोटाद जिला ना गढ़ड़ा तालुका ना ठसा गांव में आवेला स्वामीनारायण गुरुकुल ना साधु अक्षर प्रकाश स्वामी सतत विवादों में रहिया छे। त्यारे तेमनी विरुद्ध ठसा पोलिस स्टेशन में फरियाद पण नोंधाई छे, जेमा गढ़ड़ा में गोपीनाथ जी स्कूल ना संचालक जयदीप अणधण ने स्वामी द्वारा जानती मारी नाखवानी धमकी आपी होवानु पण जणाव्यु छे। तेमज अगाउ साधु अक्षर प्रसाद स्वामी विरुद्ध जाली नोट अने विद्यार्थियों ने मार मार्यानी पोलिस फरियाद पण नोंधायेली छे। त्यारे स्वामी विरुद्ध वधु एक फरियाद नोंधी पोलीसे आगळती कार्यवाही हाथ धरी छे। अगाउ अमारी उपर जानती मारी नाखवानी धमकी आपेली हती, एना विरुद्ध अमे ठसा पोलिस स्टेशन में फरियाद पण करेली અને એ ધમકીને ધ્યાને લઈ અમારે અગાઉની તેના સાથે વેરઝેરના કારણે અવારનવાર ધમકીઓ અને સંસ્થા ઉપર આવી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા, એના સંદર્ભે અમે અત્યારે ઠસા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવેલી છે। એમને એક શૈક્ષણિક સંસ્થાના નિર્માણ માટે આર્થિક સહાય આપેલી, એમને એ નાણાં પરત ન આપવાના કારણથી અવારનવાર મારી ઉપર આવી ખોટી ફરિયાદો કરી અને મને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। હું તમને કહું, હકીકતમાં એ સત્યને પરાસ્ત કરવા મથી રહ્યા છે, સત્યને ભજવી શકાય છે પણ પરાસ્ત કરી શકાતું નથી। તદ્દન વાહિયાત ખોટી વાતો છે, હું તમને કહું, અને છતાં મને ન્યાયતંત્ર અને પોલીસ ખાતા પર મને પૂરો ભરોસો છે, હું તમને કહું, એક વખત જરૂર સત્યને બહાર લાવશે। ફરિયાદી જયદીપભાઈ હરજીભાઈ અણકડ રે ગઢડાવાળા એ ઠસા પોસ્ટે આવી ઠસા ગુરુકુળના સ્વામી સાધુ અક્ષર પ્રકાશ સ્વામી વિરુદ્ધ પોસ્ટે આવી ફરિયાદ જાહેર કરેલ છે, જેમાં સાધુ અક્ષર પ્રકાશ સ્વામીએ ફરિયાદીને ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય એ બાબતે ઠસા પોસ્ટેમાં સાધુ અક્ષર પ્રકાશ સ્વામી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ બાબતે આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા નેશનલ હાઈવે પર ગોવંશ તથા પશુઓની હેરાફેરી અટકાવવા માટે પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી, જેના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસે પશુઓની હેરાફેર કરતા એક આઈસર ટ્રક સાથે બે આરોપીને ઝડપી પાડ્યા છે અને ટ્રક સહિત રૂપિયા 7,80,000 નો મુદ્દામાલ પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। રોજબરોજ થતી ઘટનાઓથી લોકોને માહિતગારનું કામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા એક માધ્યમ તરીકે કામ કરી રહ્યું છે અને ચોથી જાગીર પણ ગણાય છે। ત્યારે વડીયામાં પકડાયેલા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો પોલીસે નાશ કર્યો હતો, જેમાં પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયાને કોઈ પણ પ્રકારની જાણ ન કરાતા અનેક પ્રશ્નો ઊભા થાય છે અને બારોબાર સગેવગે કરી વિદેશી દારૂનો જથ્થો નાશ કર્યા હોવાનું જાણવા મળ્યું છે। ઓખા રઘુવંશી યુવા ઉત્સવ સમિતિ દ્વારા છેલ્લા 25 માસથી દર બીજા રવિવારે નાથ જમણ તથા જલારામ ખીચડીના પ્રસાદનો લાભ હજારોની સંખ્યામાં રઘુવંશી પરિવારો લે છે। આગામી 22 જાન્યુઆરીના રોજ રઘુવંશીઓના સમગ્ર વિશ્વમાં શૌર્ય ખુમારી તથા ગૌભક્ત વીર જસરાજજીના શહીદ દિન નિમિત્તે જ્ઞાતિ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગ દરમિયાન ધોરણ 10 તથા ધોરણ 12ના વિદ્યાર્થીઓને સન્માનિત પણ કરવામાં આવશે। આ સાથે વીર જસરાજ દાદાની સ્મૃતિનું આયોજન તારીખ 22/1/2018 રોજ ભગવાન શ્રી રામચંદ્રના આશીર્વાદથી આપે અહીં અમે અહીં રાખેલું હોય રઘુવંશી સેવાદા સમાજના દરેક કાર્યકર્તાઓ વતી હું રઘુવંશી સેવા સમાજના મંત્રી તરીકે સર્વ લોહાણા ભાઈઓને આમંત્રિત કરું છું પ્રસાદી લેવા માટે જલારામ મંદિર આરંભડા ખાતે। આ ઉપરાંત જે 10 અને 12ના ફર્સ્ટ આવેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હોય તો તમામ વિદ્યાર્થીઓને હું આશીર્વચન આપવા સાથે સાથે અહીં પ્રોત્સાહિત કરવાનું પણ નિમંત્રણ આપું છું। સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર। હેડલાઇન વાત કરું, પહેલી હેડલાઇન, ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો અંતિમ દિવસ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને આખરી ઓપ, ખેડૂતો માટે આનંદના સમાચાર, 139 સેન્ટરો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ રાખવાનો રાજ્ય સરકારનો નિર્ણય, મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલની નિમણૂક, બેન ગવર્નર બનતા ગુજરાતમાંથી લેશે રાજકીય વિદાય, જ્ઞાતિને લઈને સુપ્રીમ કોર્ટનો ચુકાદો, કયું જ્ઞાતિ જન્મજાત હોય કે લગ્ન બાદ બદલાતી નથી, વડી અદાલતના ચુકાદાથી દેશવ્યાપી થશે ગંભીર અસર,
મોદી સરકારના અગ્રીમ ગણાતા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ શહેરોનું અંતિમ લિસ્ટ જાહેર. સેલવાસ દીવ દમણનો સ્માર્ટ સિટીમાં કરાયો સમાવેશ. તો હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો આપ તક. નમસ્કાર. We'll be right back.